चैप्टर नंबर 14 लास्ट आपने जे जो एनी अंदर अर्ध तरंग रेक्टिफायर पूर्ण तरंग रेक्टिफायर बेसिक चार डिफरेंस मैं तमने कीधेला छे। नंबर एक अर्ध तरंग रेक्टिफायर में एक ज डायोडो वपराय, पूर्ण तरंग रेक्टिफायर में बे डायोडो वपराय। नंबर टू अर्ध तरंग रेक्टिफायर में इनपुट ना मात्र अर्धा चक्र नो ज डीसी में रूपांतरण थाय, पूर्ण तरंग रेक्टिफायर में इनपुट ना पूर्ण तरंग नु अथवा आखा तरंग नु डीसी में रूपांतरण थाय। त्रीजो डिफरेंस इन अर्ध तरंग रेक्टिफायर में सेंटर टैपिंग नी रचना ट्रांसफॉर्मर में जरूरी नथी, एनी सामे पूर्ण तरंग रेक्टिफायर में सेंटर टैपिंग नी रचना होय छे। चौथो डिफरेंस के अर्ध तरंग रेक्टिफायर नी कार्यक्षमता ओछी छे, पूर्ण तरंग रेक्टिफायर नी कार्यक्षमता अर्ध तरंग करता वधारे छे। क्लियर? हवे पीएन जंक्शन डायोड ना जेवो ज बीजो एक डायोड समझावा जई रह्या छीए जेनु नाम छे ज़ेनर डायोड। आ ज़ेनर अथवा ज़ीनर एवो बोलाय, आ ज़ेनर नाम सेना ऊपर थी आव्यो तो एना शोधक पर थी नाम आव्यो, सीई ज़ेनर एमणे आनी शोध करी माटे आवा डायोड ने नाम आपवामां आव्यु छे ज़ेनर डायोड। छे तो डायोड ज पण एनो एक प्रकार छे। तो आवा घणा बधा डायोड बनेला होय छे अथवा बने छे के जे स्पेशल पर्पस माटे होय छे। तो पहला आपणे आ ज़ेनर डायोड नो थोड़ो कंस्ट्रक्शन समझिए अने पछी एनो उपयोग समझिए। सौथी पहला ज़ेनर डायोड એ સાતો પીએન જંકશન ડાયોડ જ છે, પરંતુ તેમાં અશુદ્ધિનું પ્રમાણ ઘણું બધું વધારે હોય છે। હવે હું જ્યારે આવું વાક્ય બોલું તો એનો મતલબ આપણે એવું સમજવાનો કે સાદા પીએન જંકશન ડાયોડમાં અશુદ્ધિ એટલે કે પેન્ટાવેલેન્ટ કાં તો ટ્રાયવેલેન્ટ જે ઉમેરતા હતા તે PPM હતું, પાર્ટસ પર મિલિયન 10^6 એક હતું। અહીંયા એ 10^6 ની જગ્યાએ તમે 10^5 કરી શકો, 10^4 કરી શકો, તો જે અશુદ્ધિનું પ્રમાણ છે એ વધી જાય। આ વાક્યનો મતલબ આવો થયો। આગળ ઝેનર ડાયોડમાં અશુદ્ધિ વધારે હોવાને કારણે ડેપ્લેશન લેયરની વિડ્થ ઘણી બધી નાની હોય છે। હવે ડેપ્લેશન લેયર એટલે બેઝિકલી તમને ખબર છે કે ડેપ્લેશન લેયરનો મતલબ આવો પીએન જંકશન ડાયોડ હોય તો એમાં અહીંયા એક બાજુએ પી પ્રકારના વિભાગની અંદર આની અંદર ઋણ અને એની સામે એન પ્રકારના વિભાગમાં અહીંયા ધન વિદ્યુત ભાર જેવા ઘટકો મોજૂદ છે। રાઈટ? હવે આ બાજુ એન વિભાગ છે, આ બાજુ બી વિભાગ છે, મેજોરિટી એવા ઇલેક્ટ્રોન, મેજોરિટી એવા હોલ, માઇનોરિટી એવા હોલ અને માઇનોરિટી એવા ઇલેક્ટ્રોન, બધું એમનું એમ છે। આ સાતો પીએન જંકશન ડાયોડ થયો, પણ અશુદ્ધિનું પ્રમાણ વધવાથી આ જે લેયર છે તે અને આ જે લેયર છે તે ઘટી જાય છે। એટલા માટે વાક્ય વાપર્યું કે અહીંયા અશુદ્ધિનું પ્રમાણ વધારે હોવાથી ડેપ્લેશન સ્તરની વિડ્થ ઓછી હોય છે, કારણ વધારે મોટી સંખ્યામાં અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા હોલ હોય છે જેમની ઉર્જા એટલી બધી મળતી નથી કે જે એનથી પી વિભાગમાં સરળતાથી જઈ શકે છે, અને એના પરિણામ સ્વરૂપ ફરીથી સાંભળજો બરાબર, એના પરિણામ સ્વરૂપ ડેપ્લેશન સ્તરની વિડ્થ ઓછી હોય છે। આ વિડ્થ પહેલા આટલી હતી, હવે એ વિડ્થ આટલી થઈ ગઈ જે ઘટી છે।
હવે આ વિડ્થ ઘટે તો શું થાય તો આ વિડ્થ ઘટે તો સામાન્ય ફોર્મ્યુલા આપણી પાસે છે v is equal to e into d તો આના ઉપરથી હું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો સૂત્ર લખો જેને કહી શકું છું v ના છેદમાં d તો e is equal to v upon d હોવાથી વિડ્થ મોટી છે તો વિદ્યુત ક્ષેત્ર ઓછું મળશે વિડ્થ ઓછી થઈ તો વિદ્યુત ક્ષેત્ર વધારે મળશે સમજજો હવે વિદ્યુત ક્ષેત્ર વધારે મળ્યું તો એના કારણે 10^6 જે હતું એના કરતા વધારે થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર હવે વિદ્યુત ક્ષેત્ર વધી જાય તો રિવર્સ બાયસ ની અંદર બ્રેકડાઉન એ પ્રોપરલી મળી શકે છે જે સાદા પીએન જંકશન ડાયોડમાં હાયર વોલ્ટેજ પર મળતું હતું એ અહીંયા લોઅર વોલ્ટેજ પર પણ મળી શકે છે ઝેનર ડાયોડનો ઉપયોગ હંમેશા રિવર્સ બાયસમાં જ થાય છે આના પોઈન્ટ્સ આવ્યા વાળા બાળકો કેમ રિવર્સ બાયસમાં જ થાય છે તો વાલા બાળકો એ તો સામાન્ય ડાયોડ જ છે હવે સામાન્ય ડાયોડ હોય તો ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા સાદા ડાયોડની અને આવી અશુદ્ધિ વધારે હોય એવા ડાયોડની સરખી જ હોય અને લાક્ષણિકતા તમે જોઈ છે એ પ્રમાણે અહીંયાથી I અને V જો હું પહેલા ચરણમાં બતાવું તો મને આ લેખ આવો મળી શકશે તો આ થયો ફોરવર્ડ બાયસ સ્થિતિની અવસ્થા બરાબર છે ઓકે હવે મને અહીંયા રિવર્સ બાયસમાં શું મળી શકે તેમ છે તો વાલા બચ્ચાઓ આ થયું રિવર્સ બાયસ જોડાણ અને રિવર્સ બાયસ જોડાણની અંદર જે લાક્ષણિકતા છે એમાં પ્રવાહ બહુ ઓછો અને એકદમ જ બ્રેકડાઉન અહીંયા બ્રેકડાઉન થાય અશુદ્ધિ વધારે હોય હવે સાંભળો બરાબર પાછળ વાક્ય અશુદ્ધિ વધારે હોય તો અહીંયા બ્રેકડાઉન સમયે હોલ અને ઇલેક્ટ્રોનના જોડકા ઉત્પન્ન થાય કઈ ઘટનાથી વિદ્યુત ક્ષેત્ર છે અને પ્રબળ છે હોલ ઇલેક્ટ્રોનના જોડકા ઉત્પન્ન કરવા માટે અશુદ્ધિ બહુ બધી વધારે છે એટલે હવે એ હોલ અને ઇલેક્ટ્રોન વિદ્યુત વહનમાં ભાગ લે છે વોલ્ટેજ બદલાતા નથી પણ પ્રવાહ ઘણો બધો વધી જાય છે તો ફરીથી જ્યારે ઇલેક્ટ્રોનિક્સની શરૂઆત શબ્દ સમજાયો તો એ અહીંયા હવે મળવાની શરૂઆત થઈ ગઈ કોણે કોની ઉપર કંટ્રોલ મેળવી લીધો તો વિદ્યુત પ્રવાહે વિદ્યુત સ્થિતિમાન પર કંટ્રોલ મેળવી લીધો અહીંયા ઓમનો નિયમ પડાતો નથી નોર્મલી ઓમનો નિયમ શું કહે છે તો ઓમનો નિયમ કહે છે V is equal to I R આ V વધે તો I વધે અને I વધે તો V વધે અહીંયા ઊંધું થાય છે આ I વધી ગયો બહુ બધો V વધ્યો નહીં કરેક્ટ એનો મતલબ કે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ ની અંદર આવી પર્ટિક્યુલર લાક્ષણિકતા હોય તો જ એનો અહીંયા ઉપયોગ થઈ શકે છે એકદમ તો આ પ્રમાણે ઝેનર ડાયોડનો ઉપયોગ ખાસ કરીને કંટ્રોલિંગ ડિવાઇસમાં થાય છે તમને તરત પ્રશ્ન થાય કે સર આ કંટ્રોલિંગ ડિવાઇસ એટલે શું કંટ્રોલિંગ ડિવાઇસનો મતલબ કે વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ શેની ઉપર આવ્યું તો કે વોલ્ટેજ પર આ વધે છે પણ આ બદલાતા નથી કંટ્રોલ થયો કહેવાય કોનો વિદ્યુત સ્થિતિમાનનો કોનાથી વિદ્યુત પ્રવાહ એટલે પ્રવાહ વધે ઘટે કોઈ ફરક નહીં શેની ઉપર વોલ્ટેજ પર હવે થોડા સમય પહેલા આ છે તમને જે રેક્ટિફાયરના તફાવત કીધા એની અંદર તમને રેક્ટિફાયરનો આઉટપુટ કેવો હોય એ તમને ખબર છે તો હું અહીંયા ફરીથી પાછો તમને સમજાવું કે આપણી પાસે રેક્ટિફાયરનો આઉટપુટ આવો મળે છે પૂર્ણ તરંગ રેક્ટિફાયરનો આઉટપુટ આવો છે ફિલ્ટર પરિપથમાં જોડી દઉં તો આઉટપુટ કેવો થાય તો ફિલ્ટર પરિપથ આમાં જોડી દઈએ તો આ જ આઉટપુટ મને અહીંયાથી મેક્સિમમ થયા બાદ અહીંયાથી મેક્સિમમ પછી આવી રીતે મળી શકે છે બરાબર હજુ પણ આ પ્યોર ડીસી નથી તો આનો ઉપયોગ હું
रेक्टिफायर ना आउटपुट ने स्मूथ करवा माटे करी शकू। એટલે અહીંયા ઝેનર ડાયોડ નો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર પરિપથમાં થાય છે। સેના ઉપયોગની વાત કરી? વોલ્ટેજ રેગ્યુલેટર પરિપથ, પણ સેનો ઉપયોગ? તો ઝેનર ડાયોડ નો ઉપયોગ આની અંદર થાય છે। તો પ્રશ્ન બે માર્ક્સ ની માટે પૂછાઈ શકે તમને કે ઝેનર ડાયોડ નો ઉપયોગ કરી વોલ્ટેજ રેગ્યુલેટર પરિપથ સમજાવો। બહુ એક સરસ ઉદાહરણથી તમને સમજૂતી આપો, મજા આવશે। તમે કોઈક વસ્તુ લેવા બજારમાં નીકળ્યા છો, તમારા પેરેન્ટ્સે એવું કીધું છે કે એની કિંમત એક્સ વાય ઝેડ છે, અને એના કરતા તમને થોડાક મની વધારે આપેલા છે। જો આટલું જ કીધું હોય કે આ રૂપિયા અને આ વસ્તુ લઈને આવો તો તમે સીધા જશો ને સીધા પાછા આવશો, પણ બીજું એક વાક્ય નીચે કીધું હોય કે આમાંથી બચે એ તારું, તો માણસની ટેન્ડન્સી ઓન ધ સ્પોટ બદલાઈ જાય। એક દુકાને જઈને લઈને આવવાને બદલે કમસે કમ બે ત્રણ ચાર દુકાનોમાં ફરશે, જોશે, પછી એવું લાગશે કે સારી વસ્તુ એની એ જ જે મંગાવી છે તે, અને ઓછા વધારે, બસ આ ટેન્ડન્સી અહીંયા પણ થાય છે। એટલે ઝેનર ડાયોડ શું કહે છે? તમારા પેરેન્ટ્સને જરૂરિયાત છે નહીં હતી વસ્તુની, બરાબર? ઝેનર ડાયોડ ની એવું જ કે છે કે ભાઈ મને મારા બ્રેકડાઉન વોલ્ટેજ મળવા જોઈએ, અને એ જેટલા બ્રેકડાઉન વોલ્ટેજ હશે એટલા હું તમને આઉટપુટમાં આપીશ। તમે મને વધારે આપશો તો પણ એટલા જ મળશે, તમે મને ઓછા આપશો તો પણ હું એટલા જ લઈશ। એટલે પેરેન્ટ્સે તમને એવું કીધું તો ભાઈ તારે આ વસ્તુ લઈને આવવાનો હોય તારો પ્રશ્ન, એનાથી વધારે કિંમતમાં લઈને આવે કે એનાથી ઓછી કિંમતમાં પણ લઈને આવે। હવે આ ટેન્ડન્સી સમજી ગયા? હવે એ જ વસ્તુને આપણે રિફ્લેક્ટ કરીએ અહીંયા પરિપથમાં। નોર્મલી પરિપથ એટલે બે વસ્તુ હોય, ઇનપુટ અને આઉટપુટ। તો અહીંયા આપણે જે પરિપથ ડ્રો કરીએ એની અંદર આ ભાગ ઇનપુટ તરીકે લઈ રાખ્યો, આ ઇનપુટ તરીકે કોણ હશે? તો કે હવે સપોઝ આ વોલ્ટેજ અહીંયા 10 વોલ્ટ છે, બરાબર? તો આપણે અહીંયા ઉપયોગમાં લેવાનો ઝેનર ડાયોડ એપ્રોક્સિમેટલી 10 ની આસપાસનો લેવાનો। કેમ? તો કે તમારે આઉટપુટ 10 જોઈએ છે તો ઝેનર ડાયોડ 12 નો લેવાનો, તો તમને 10 વાળો મળી જાય, ઓછા વાળો મળે નહીં। ખ્યાલ આવ્યો? ફરીથી ઝેનર શું કરશે? જો ઝેનર ના બ્રેકડાઉન 8 વોલ્ટ હોય તો તમારે 10 વોલ્ટ વાળું આ લેવાનું, બરાબર? અને 10 વોલ્ટ વાળું આ છે તો ઝેનર એનાથી થોડો ઓછો લેવાનો, એટલે આઉટપુટ આપણને જે પ્રમાણે જોઈએ બહુ ઘટી જવો જોઈએ નહીં। એટલે આ બધા ભાગ કટ થવા માંડશે પછી, એટલે પાછું સ્મૂથનેસ આવશે। ધારો કે આ 6 સુધી પહોંચી ગયું તો તમને આઉટપુટમાં કેટલા મળશે? 8, રાઈટ? મેક્સિમમ કેટલા છે? 10, 10 અને 8 વચ્ચે તમને મળી છે। તો એ પ્રમાણે અહીંયાનો પરિપથ, પરિપથના આગળના ભાગમાં અહીંયા એક શ્રેણી અવરોધ RS જોડ્યો છે, આ અવરોધને શ્રેણીમાં જોડ્યો છે એટલે S સિરીઝ, એની સાથે અહીંયા ઝેનર ડાયોડ જોડવામાં આવે છે। હવે ઝેનર ડાયોડ એટલે આખો ખોખો નહીં બતાવો, ઝેનર ડાયોડનો સિમ્બોલ છે આપણી પાસે, તો સાદા પીએન જંકશન ડાયોડનો સિમ્બોલ કેવો છે? તો તમને ખબર છે આપણો આ જે ડાયોડ બતાવ્યો એ સાદો પીએન જંકશન ડાયોડ, કરેક્ટ? અહીં આ બાજુ એ પી છે અને અહીં આ બાજુ એ એન છે। હવે આમાં શું ફેરફાર કરવાનો? તો ઝેનરે કીધું કે ભાઈ આપણું નામ આવવું જોઈએ, આઈ ક્યુ ઝેડ નામ, જો નામ ના થાય તો આને આમ થોડું ગબડાઈ દો, આમ ગબડાઈ દેશો તો ઝેડ દેખાશે, કોઈ કઈક ના સર ઊંધું દેખાય આમ ગબડાવો તમે, પણ ગબડાવો તો તમને ઝેડ દેખાશે, રાઈટ? તો આ સિમ્બોલ ડ્રો કરેલો હોય તો કયો ડાયોડ સમજવાનો? ઝેનર ડાયોડ,
કેવી રીતે જોડવાનો એને હંમેશા કહી દીધો રિવર્સ બાયસ માં જ જોડવાનો રિવર્સ બાયસ નો મતલબ શું તો જો મેં અહીંયા પ્લસ રાખ્યું હોય અહીંયા માઇનસ રાખ્યું હોય તો આ P ભાગ નીચે આવવો જોઈએ અને આ N ભાગ ઉપર આવવો જોઈએ રાઈટ તો અહીંયાથી આપણે ડ્રો કરીએ તો આ P ની ભાગ છે તો એની સાથે તમે આવી રીતે એની સાથે તમારે આવું જોડાણ કરી તો અહીંયા પ્લસ છે તો એની સાથે માઇનસ નહીં કરો અને આ પ્લસ છે સોરી અહીંયા માઇનસ છે તો અહીંયા એની સાથે પી પ્રકારનો અર્ધવાહક આની સમાંતરે એક અવરોધ આર એલ મૂકી શકો છો ચલિત ના હોય તો પણ ચાલે તો જરૂર નથી ચલિત રાખવાથી એડજસ્ટમેન્ટ સરખો થઈ શકે ક્લિયર હવે આના સમજૂતીના બે જ વાક્યો છે સમજૂતીના માત્ર બે જ વાક્યો છે જો એ મગજમાં ઉતરી ગયા તો તમારી થિયરી કમ્પ્લીટ આ પરિપથ દોર્યો એના ઉપરથી ચાર થી પાંચ વાક્યો કેવા લખાય તો આકૃતિમાં ઝેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર પરિપથ દર્શાવેલો છે જેમાં ઝેનર ડાયોડને હંમેશા રિવર્સ બાયસમાં ઉપયોગમાં લેવામાં આવે છે આ ઝેનર ડાયોડની સાથે શ્રેણીમાં એક અવરોધ RS ને જોડેલો છે અને ઝેનર ડાયોડની સમાંતરે આઉટપુટ મેળવવા માટે એક લોડ અવરોધ RL જોડેલો છે લોડ ના રાખવું હોય તો R અવરોધ જોડેલો છે ધેટ્સ ઇટ જે આઉટપુટ વોલ્ટેજ જોઈએ છે તે ક્રમનો ઝેનર ડાયોડ લેવો જોઈએ જેના બ્રેકડાઉન વોલ્ટેજ એક ક્રમના હોવા જોઈએ ઝેનર ડાયોડના ઇનપુટમાં રેક્ટિફાયરનો આઉટપુટ લેવામાં આવે છે જે ફિલ્ટર પરિપથ દ્વારા મળેલો છે એટલે આઉટપુટ હવે જ્યારે કાર્યપદ્ધતિ હવે થઈ જ્યારે ઇનપુટ વધવા જાય ત્યારે મેં કીધું ઇન બિટવીન પોઝિશન તમારે લેવાની હતી હવે જ્યારે ઇનપુટ વધવા જાય ત્યારે RS માંથી પસાર થતો પ્રવાહ વધે છે પ્રવાહ વધવાને કારણે RS ના બે ટર્મિનલની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો ડ્રોપ એનો મતલબ પોટેન્શિયલ ડીકે થાય છે V is equal to IR હવે આની સાથે પ્રવાહ વધ્યો તો એના અક્રોસમાં વોલ્ટેજ પણ વધી ગયા એટલે એણે ઉર્જા વાપરી નાખી ઝેનરે કીધું તો ભાઈ મને ખાવા માટે 8 વોલ્ટ જોઈશે એટલે જોઈશે જ એટલે આને 8 વોલ્ટ મળ્યા એટલે એણે આઉટપુટમાં 8 વોલ્ટ આપી દીધા ક્લિયર ઇનપુટ અહીંયાથી ઘટવા જશે આ તો આ RS ને મળતો પ્રવાહ ઓછો થશે બીજું વાક્ય RS ને મળતો પ્રવાહ ઓછો થશે આ RS ને મળતો પ્રવાહ ઓછો થયો તો એણે વોલ્ટેજ ડ્રોપ પણ ઓછો રાખ્યો એણે વોલ્ટેજ ડ્રોપ ઓછો રાખ્યો પણ જેનરે કીધું તું કે મને તો જોઈશે જ એટલે એણે પાછો આઉટપુટમાં એટલા જ વોલ્ટેજ આપી દીધા ક્લિયર ફરીથી એકવાર ઇનપુટ વધવા જાય તો RS માંથી વહેતો પ્રવાહ વધવાથી એના સાથેના વોલ્ટેજ ડ્રોપ વધે છે અને ઝેનર ડાયોડને સમાંતરે બ્રેકડાઉન વોલ્ટેજ જેટલા વોલ્ટેજ મળે છે બીજું વાક્ય જ્યારે ઇનપુટ ઘટવા જાય છે ત્યારે RS માંથી વહેતો પ્રવાહ ઘટે છે પરંતુ ઝેનર ડાયોડને સમાંતરે એટલો જ વોલ્ટેજ મળી શકે છે એટલે પ્રવાહ નિયંત્રક નથી કીધું વોલ્ટેજ નિયંત્રક કીધું છે વોલ્ટેજ રેગ્યુલેટર પરિપથ એવું નામ આપ્યું છે ધેટ્સ ઇટ ક્લિયર બધાને લા સમજાયો હા નાઉ સી ધ નેક્સ્ટ ટોપિક 14.9.2 સમથિંગ જે કહ્યું છે તે બરાબર છે તો એની સાથે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ એનો મતલબ ઓપ્ટોનો મતલબ શું તો પ્રકાશની સાથે રિલેટેડ એને ઓપ્ટો કહીએ પ્રકાશ આપવાથી કંઈક થાય એમાંથી પ્રકાશ મળી પણ શકે એની સાથે રિલેટેડ જે કંઈ ડિવાઇસીસ બનવાના છે એને નામ આપીએ છીએ ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ રાઈટ સૌથી પહેલું ડિવાઇસ કયું છે આપણી પાસે
જે નામ તમે વાંચ્યું ફોટોલાઇટ ફોટોડાયોડ એટલે ફોટો નથી પડાવવાનો હા પાછા ઘણા નામ તમે જુઓ ચહેરા એટલા સરસ બનાવીને ફોટો પડાવે અને જો આવા ને આવા ચહેરા થઈ જાય તો એ પોતે બિચારો વ્યથામાં આવી જાય એટલે એ બધા તમે જે આમ કરીને જે ફોટા પાડો છો ભગવાનને કરો કે થાય તથાસ્તુ એવું ના બોલે ખાલી બસ અંદરથી ખુશી હોય છે કે હું આવું પણ દેખાઈ શકું છું પણ જો આવું સદંતર થઈ જાય તો પછી કંપની ફોલ્ટ છે એવું કહેવાય બરાબર એટલે મોબાઈલમાં ફોલ્ટ છે તમારામાં તમારામાં કોઈ ફોલ્ટ શોધી જ ના શકે અને શોધે તો એ ફોલ્ટ નથી સમજી લેજે બરાબર કારણ કે યુ આર ગ્રેટ તો હવે ત્રણ સાધન છે નંબર એક આપણી પાસે છે ફોટોડાયોડ નંબર બે છે એલઈડી નંબર ત્રણ છે સોલાર સેલ આજકાલ બહુ પોપ્યુલર થઈ ગયો છે બરાબર જે હોય છાપરા ઉપર લગાવી દે છે કેમ તો કે બિલનું લાઈટ આવે જ નહીં લાઈટ બિલ આવે આમાં બિલનું લાઈટ ના આવે બરાબર ને એટલે ઘણા જોઈને ખુશ થાય હા માઇનસમાં ચાલીએ છીએ આપણે એટલે એનો મતલબ સરકાર પાસેથી લેવાના છે આપણો મોદી સાહેબ લેવાના છે આટલા રૂપિયા ઓકે તો વાત એવી છે આની અંદર સૌથી પહેલા ફોટોડાયોડ નામ પ્રમાણે ગુણ છે એની અંદર ફોટોડાયોડ નો મતલબ શું તો કે એની ઉપર પ્રકાશ આપાત થાય અને ડાયોડ કામ કરે એને નામ આપીએ છીએ ફોટો બહુ બધી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે આ ફોટોડાયોડ એનો એક બેઝિક ઉપયોગ કે જ્યાં આગળી આપણે ફેક્સ મશીન નામ સાંભળ્યું છે ફેક્સ મશીન ની અંદર કાગળ ઇન્સર્ટ કરો તો સામેના છેડે જ પ્રિન્ટ થયેલો કાગળ બહાર નીકળે તો એના પર લખાયેલું લખાણ વાંચે કેવી રીતે તો આવા ડાયોડ નો એની અંદર યુઝ થાય ત્યાં ગાડી આવી માહિતી નું રૂપાંતરણ શેમાં થાય છે તો કે પ્રકાશમાં ચેપ્ટર નંબર 9 માં ઓપ્ટિકલ ફાઈબર એવું નામ છે આ ઓપ્ટિકલ ફાઈબર પણ સેમ સિદ્ધાંત પર કામ કરે છે કે એક બાજુથી દાખલ કોને કરવાનો પ્રકાશ બીજી બાજુથી મેળવવાનો હશે પ્રકાશ તો માહિતી કેવી રીતના એન્કોડ કરવાની તો એન્કોડિંગ કરવા માટે એનો મતલબ મોકલાવેલી માહિતી એન્કોડિંગ કરવા માટે શેનો ઉપયોગ થાય ફોટોડાયોડનો ઉપયોગ થાય છે ક્લિયર તો આવી બધી ઘણી બધી ઉપયોગિતા છે સૌથી પહેલા એનું કન્સ્ટ્રક્શન શું હોય તો કે સામાન્ય પીએન જંકશન ડાયોડ જેવો જ ડાયોડ હોય પરંતુ એને રિવર્સ બાયસમાં ઉપયોગમાં લેવામાં આવે છે પ્રશ્ન થાય કે આ બધા કેમ ફોરવર્ડમાં ઉપયોગમાં નહીં રહેતા હોય આપણે રેક્ટિફાયરમાં તો ફોરવર્ડમાં જ લીધો ને ત્યાં ના પાડી કે રિવર્સ નહીં ચાલે તો અહીંયા ડાયોડ કેવી રીતના ઉપયોગમાં લઈશું રિવર્સ બાયસમાં એનું પણ રીઝન છે એક દાખલો છે આપણી પાસે કે આવું જ કેમ કારણ અહીંયા તમને સમજાવીશ તો સૌથી પહેલા આપણે સાદો પીએન જંકશન ડાયોડ જે બતાવીએ છીએ વાલા બાળકો એ જ પીએન જંકશન ડાયોડ કે જે તમારો મિત્ર થઈ ગયો છે હવે એક બાજુ પી બીજી બાજુ રાઈટ ફરીથી પાછું એની સાથેનું જંકશન તો તમારે કમ્પલસરી બતાવવું જ પડશે રાઈટ જો સમય ઓછો હોય તો ક્લિયર બતાવો તો પણ ચાલે સમય વધારે હોય તો બે જ બતાવવાના ઘણા પાછા કે સમય બહુ જ છે સાહેબ આપણે ભાઈ ચાર પાંચ દસ બતાવી દઈએ તો ચાલશે ના તો પી બાજુ એ મેજોરિટી ચાર્જ કરી રહેવા ઇલેક્ટ્રોન્સ છે આપણી પાસે જંકશન પાસે અને એન વિભાગની અંદર એ જ મેજોરિટી ચાર્જ કરી રહેવા આપણી પાસે હોલ્સ રાઈટ બાકીનો ભાગ એ સિરીઝ કન્ડિશન આપણી કમ્પલસરી રિવર્સ બાયસમાં રાખવાનો રિવર્સ બાયસનો મતલબ તમને બહુ ક્લિયરલી ખબર છે કે પી પ્રકારનો અર્ધવાહક હોય એને બેટરીના રોડ થ્રુ સાથે અને એન પ્રકારનો અર્ધવાહક હોય એને બેટરીના ધન થ્રુ સાથે જોડવામાં આવે છે હવે આઉટપુટ મેળવવું હોય તો અહીંયા કંટ્રોલ પણ કરવો પડે એના માટે અહીંયા મારે એક અવરોધ પણ જોડવો જોઈએ અવરોધ જોડવાની સાથે મારે પ્રવાહ માપવો છે તો અહીંયા કરંટ મીટર મૂકવું જોઈએ રિવર્સ બાયસ કીધું વાલાઓ તો માઇક્રો એમ્પિયર નો કરંટ અહીંયા મળશે બીજું એક ખાસ અને અગત્યનું નામ આપ્યું છે ફોટો ડાયોડ એનો મતલબ પ્રકાશ આપાત તો થવો છે ચેપ્ટર નંબર 11 શીખ્યા ફોટોન શબ્દ હતો એની અંદર ફોટોન એટલે ઉર્જા ધરાવતો કણ જેની પાસે દળ હોતો નથી ફોટોન એટલે ઉર્જા ધરાવતો કણ એની પાસે દળ હોતું નથી હવે આવી પરિસ્થિતિની અંદર ફોટોન આપાત કરવાની વાત છે ફોટોન આપાત કરવાનો મતલબ શું પ્રકાશ આપાત કરવાનો છે
खाली प्रकाश एवं पण नहीं, कोई पण प्रकारनो रेडिएशन चाले, पण पर्टिक्युलर आपणे प्रकाश એટલે દ્રશ્ય પ્રકાશ અહીંયા વાત કરી રહ્યા છે. તો એને પ્રવેશવા માટે અહીંયા વિન્ડો હોવી જરૂરી છે. બારી બધો આખો રૂમ બનાવ્યો હોય પણ બારણું જ ના હોય તો પ્રકાશ આવશે નહીં. લાઇટમાંથી આ લાઇટનો યુઝ કરી શકીએ આપણે, પણ અહીંયા પ્રકાશની આપાત કરવાનો છે. તરંગ સ્વરૂપની વાત લઈ રહ્યા છીએ. સૌ તમે દર્શાવી શકો. હવે કઈ ઘટના બનશે તો આપણને ખબર છે કે પ્રકાશ પાસે એની ઊર્જા એની આવૃત્તિ અનુરૂપ હોય છે, જેને આપણે એચ ન્યુ કહીએ છીએ. આ આપાત થતી ઊર્જા ઈ એ ગ્રેટર ધેન ઈજી હોય. ઈજી નો મતલબ એનર્જી કે એનર્જી કે અર્ધવાહક માટે લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો પૂરતી ઊંચી આવૃત્તિ વાળો ફોટોન આપાત થાય જંકશન પાસેથી. એ હોલ અને ઇલેક્ટ્રોન ના જોડકા ઉત્પન્ન કરાવી શકે, પણ કન્ડિશન પૂરતી ઊંચી ઊર્જા હોવી જરૂરી છે. તો અહીંયાથી હોલ અને ઇલેક્ટ્રોન ના જોડકા ઉત્પન્ન થયા. તમને બેઝિકલી ખબર છે કે રિવર્સ બાયસ ની અંદર પ્રવાહ માઇનોરિટી ચાર્જ કેરિયર ને કારણે મળે છે. એનો મતલબ કે પી વિભાગમાં ઇલેક્ટ્રોન અને એન વિભાગમાં આવો પ્રવાહ હોલ દ્વારા રચાય છે. આ લાક્ષણિકતા આપણે ત્રીજા ચરણમાં ડ્રો કરીએ છીએ. આ બાજુ આઈ, આ બાજુ વી, અહીંયા પણ આ વી અને અહીંયા આઈ, રાઈટ. હવે મેં કોઈ એક પર્ટિક્યુલર તીવ્રતા વાળો પ્રકાશ આપાત કર્યો, જેને પણ 11મો ચેપ્ટર બહુ જ ફર્સ્ટ ક્લાસ લર્ન કરી લીધું છે. એના માટે આ બે શબ્દનો ડિફરન્સ બિલકુલ ખબર છે. લગભગ મેં 2-3 વખત લેક્ચર દરમિયાનમાં પણ સમજાવ્યું હતું કે તીવ્રતા અને આવૃત્તિ બે બેઝિકલી જુદા વર્ડ છે. તીવ્રતાનો સીધો સંબંધ ફોટોનની સંખ્યા સાથે છે, આવૃત્તિનો સીધો સંબંધ ઉર્જા સાથે. હું એવું કહી રહ્યો છું કે અહીંયા હું પર્ટિક્યુલર કોઈ એક તીવ્રતા વાળો પ્રકાશ આપાત કરું છું તો રિવર્સ બાયસ લાક્ષણિકતા પ્રમાણે મને આવો આલેખ મળશે. બ્રેકડાઉન થવા દેવાનો નહીં, નહીં તો જય શ્રી કૃષ્ણ. એટલે ડાયોડ ગયો બરાબર, કઈ તો કે ફ્યુઝ થઈ ગયો બરાબર. ઓકે, તો આ તીવ્રતાને આઈવન કીધું. હવે મારે તીવ્રતા વધારવી છે. તીવ્રતા વધારવી હોય તો શું કરવું પડે? તો કે આપાત ફોટોનની સંખ્યા વધારવી પડે. જેટલા ફોટોન વધારે એટલા આવા ફોટોન નો જથ્થો વધારે. એક ફોટોન એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે તો આવા 500 આવે તો 500 બરાબર. તો એના પ્રમાણે બીજી તીવ્રતા વધારે હોય તો અહીંયા આવો પ્રવાહ મળી શકશે, ત્રીજું અહીંયાથી આવો મળી શકશે, રાઈટ. તો આ જેટલી જેટલી તીવ્રતા વધારે એ તમે બેઝિકલી આપી શકો છો કે I3 ઇઝ ગ્રેટર ધેન I2 ઇઝ ગ્રેટર ધેન I1. એટલે I3 મેક્સિમમ છે. કોના કરતા? I2 કરતા. અને I2 કરતા I2 એ I1 કરતા વધારે છે. એટલે જેટલા ફોટોન વધારે આપાત થાય એટલો અહીંયા રિવર્સ પ્રવાહ વધારે મળે છે, રાઈટ. એક દાખલામાં સમજાવવામાં આવ્યું છે અહીંયા આગળ ઉદાહરણમાં જ કે સર આને ફોરવર્ડ બાયસમાં રાખ્યું હોત તો શું કઈ પ્રોબ્લેમ થાય? તો જવાબ છે હા. કેમ? તો કે ફોરવર્ડ બાયસ રાખ્યું હોત તો પ્રવાહ કોના કારણે મળે? મેજોરિટી ચાર્જ કેરિયરને કારણે. અને બટ ઓબ્વિયસ છે, મેજોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા વધારે હોય. હવે જો જેની સંખ્યા વધારે છે એમાં અહીંયાથી ફોટોન આવવાથી 2-5-10 ની સંખ્યા વધે તો ભાઈ ફરક ના પડે. બીજું એક્ઝામ્પલ વાસ્તવિકતા વાળું, તમારી એજ વાળું, રાઈટ. કે તમારી પાસે હાલમાં આજે પોકેટ મની તરીકે ઘરેથી આપવામાં આવેલા 200-300-500 રૂપિયા છે અને બીજા એની અંદર 100-200-500 ઉમેરો તો આમ સારું લાગે, રાઈટ. પણ તમારા જ ઘરમાં તમારાથી મોટા ભાઈ બહેન છે જેનો સેલરી 25,000-30,000-1,00,000 રૂપિયા છે, એને તમારા પેરેન્ટ 100 રૂપિયા આપે 200 રૂપિયા આપે કોઈ ફરક પડે નહીં. લાઈક ધેટ અહીંયા એવું છે
मेजोरिटी चार्ज केरियर की संख्या वधघट थाय कई फरक ना पड़े, पण माइनोरिटी में जो वधघट थाय तो तरत ज एनो डिफरेंस नोंधी शकाय छे, राइट। तो आ प्रमाणे फोटोडायोड नु काम फोटो पाड़वानु नथी, एवुं ध्यान राखजो। एटले मोड़ा हरखा राखजो, थियरी तैयार करजो, ओके।